ફ્રેન્ડ્સ, જેટલાની રસોઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવજો લેટેસ્ટ વિડીયો માટે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેતનાની રસોઈ. આજે આપણે બનાવશું ચાનો મસાલો. ચા એક એવી વસ્તુ છે ને કે જે સવારે ઉઠતાની સાથે જે પીતા હોય એને તો જોઈએ જ, અને જ્યારે ફ્રેશ થવું હોય કે કોઈ પણ કારણે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો ચા તો અચૂક બનતી હોય છે, અને ઘણા લોકોને તો રાતના સૂતી વખતે પણ ચા પીવાની ટેવ હોય છે. તો ચા સારી બને અને મજા આવે ચા પીવાની, એના માટે આજે આપણે ચાનો મસાલો બનાવશું. તો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા આગળ મેં 100 ગ્રામ મરી લીધા છે, કાળા મરી છે, 100 ગ્રામ સૂંઠ છે, 20 ગ્રામ એલચી છે, 20 ગ્રામ તજ છે, 10 ગ્રામ લવિંગ છે અને 1 જાયફળ લીધું છે. જો તમારે વધારે સ્ટ્રોંગ મસાલો બનાવવો હોય તો તમે સફેદ મરીનો પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે નોર્મલ, બહુ તીખો પણ નહીં અને બહુ સાધારણ મોરો પણ ન હોય ટાઈપનો મીડિયમ મસાલો બનાવશું. તો સૌથી પહેલાં આપણે મસાલાના માટે આ દરેક ઇન્ગ્રીડિયન્ટ્સને શેકી લઈશું. આપણે સૌથી પહેલાં આપણે સૂંઠને ખાંડી દસ્તાની અંદર તોડી લઈશું, થોડો અધકચરો ભૂકો કરી લઈશું. આપણે બધી સૂંઠને આપણે અધકચરી ખાંડી લીધી છે. હવે આપણે એને જે વાસણમાં શેકવાના છે એમાં લઈ લેશું. તજને પણ આપણે થોડી અધકચરી ખાંડી લેશું. એને પણ આપણે સાથે લઈ લેશું. અને આ જાયફળ છે એને પણ આપણે થોડું ભાંગી લેશું. આ રીતનું કરી લીધું છે આપણે. જાયફળને અડધું કરી લીધું છે, અડધાથી પણ થોડું નાનું કરી લીધું છે. એને પણ પેનમાં લઈ લેશું આપણે. હવે આપણે એલચી પણ આમાં લઈ લેશું, સાથે લવિંગ લઈ લેશું ને મરીને પણ લઈ લેશું. અને આપણે શેકી લેશું. આપણે ગેસ મીડિયમ રાખીશું અને મસાલાને અતિશય ગરમ નથી કરવાના કે જે બળી જાય. આપણે ખાલી થોડા ઉફાળા શેકાય એવી રીતનામાં જ શેકવાના છે. આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા ઘડી તમારી પસંદગી પ્રમાણે તમે મસાલામાં વધઘટ કરી શકો છો. જો તમને એલચી વધારે પસંદ હોય તો તમે થોડી 8-10 એલચી વધારે નાખી શકો છો, અને મરી થોડા ઓછા કરવા હોય તો ઓછા પણ કરી શકો છો. અને બાકી આ રીતે કરશો તો પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ ચાનો મસાલો થશે. મસાલાને આપણે ગ્રાઇન્ડ કરી લીધો છે, આપણે એને જોઈ લઈએ. એને આપણે ચાળી લેશું. આપણે આ મસાલાને એક વખત ચાળી લીધો છે. આ વધેલું જે મિશ્રણ છે એને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું આપણે, અને આ રીતે ચાળેલો મસાલો આપણે રેડી કરી લેશું. ફ્રેન્ડ્સ, બધો ચાનો મસાલો આપણે ચાળી લીધો છે. હવે આપણે એને હલાવી લેશું. આ વજનમાં જોઈએ તો 250 ગ્રામ ચાનો મસાલો રેડી થયો છે. તમે એને એર ટાઇટ કન્ટેનરમાં રાખો તો એની ફ્લેવર અને એની ટેસ્ટ બંને સેમ જ રહેશે. લૂઝ કન્ટેનરમાં નહીં રાખતા બનાવો તો,
અને અત્યારે એવી સુગંધ આવે છે ને કે જાણે હમણાં ચા બની હોય ને અહીંયા એવું લાગે છે. તો હવે આપણે ચા પણ બનાવી દઈએ. અહીંયા આગળ મેં એક ચા બનાવવાના વાસણની અંદર પાણી લઈ લીધું છે, લગભગ એક કપ જેટલું પાણી લઈ લીધું છે. પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર ચા પત્તી ઉમેરશું. તમારી જેટલા કપ ચા બનતી હોય એ પ્રમાણે તમે જે ચા વાપરતા હોય એ રીતે તમે ઓછી વધારે ચા નાખી શકો છો. મેં હમણાં 3 થી 3.5 જેટલી ટીસ્પૂન જેટલી ચા એડ કરી છે. એની સાથે જ આપણે હવે ચાનો બનાવેલો મસાલો એડ કરી દઈશું. આપણે જે રેગ્યુલર ચમચી હોય છે એ ચમચી થોડી અધૂરી એટલો આપણે ચાનો મસાલો લીધો છે. આપણે ખાંડ હમણાં નથી નાખતા, એ પાછળથી નાખશું. અને ચાનું પાણી જે આ રેડી થઈ રહ્યું છે અત્યારે એ સરસ ઉકળે ને પછી આપણે દૂધ એડ કરીશું, એટલે મસાલાની અને ચાની પ્રોપર ફ્લેવર આવી જાય. ચાનું પાણી જે આપણે મસાલો અને ચા નાખીને ઉકળવા રાખ્યું હતું એ લગભગ ઉકળી ગયું છે. એ સ્ટેજ ઉપર આપણે ખાંડ એડ કરીશું. અહીંયા ઘડી મેં રેગ્યુલર 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. મેં અહીંયા ઘડી સાઈડ પર દૂધ ગરમ રાખી દીધું હતું. લગભગ 2 મોટા કપ જેટલું દૂધ એડ કર્યું છે. હવે આપણે ગેસ ધીમો રાખીને ચાને સરસ ઉકળવા દઈશું. આપણી ચા રેડી થઈ ગઈ છે. એને આપણે ગેસ ઓફ કરી દઈશું અને ગાળી લેશું. ચાને આપણે કપમાં લઈ લેશું. તો રેડી છે ફ્રેન્ડ્સ ચાનો મસાલો અને ગરમ ગરમ ચા. આ મસાલાને તમે આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં રાખશો તો જરૂરથી એની ફ્લેવર અને એની ટેસ્ટ સુગંધ બધું જળવાયેલું રહેશે. અને તમે જે રેગ્યુલર રીતે વાપરતા હોય તો કોઈ નાની ડબ્બી હોય એની અંદર તમારે લઈ લેવાનો અને એ ખાલી થાય ત્યારે તમે આમાંથી લઈને એને વાપરી શકો છો ભરીને. અને આપણે ચા પણ બનાવી છે એમાંથી, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. ફ્રેન્ડ્સ તમે પણ મારી રેસીપી પસંદ કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂરથી આપજો.